ડાંગ જિલ્લાના મોટા માડુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો ફસાઈ ગયા છે. મજૂરે લઈ જનાર લેબર કોન્ટ્રાક્ટર ખેડૂત પાસે મજૂરીના રૂપિયા 7 લાખ ઉપાડ લઈને પલાયન થઈ ગયો છે. બંધક મજૂરોએ પરિવાર સાથે ફોન ઉપર વાત કરી હતી. ખેડૂત નક્કી કરેલ રકમ કરતા વધુ કામ કરાવી ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું. બંધક બનાવનાર ખેડૂત ડાંગના મજૂરોને તેમની કિડની વેચી નાખવાની ધમકી આપતો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. ફસાયેલ મજૂરોના નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા અડધા દિવસ ભૂખ્યા રહીને સુઈ જવા માટે મજબૂર બની ગયા છે. ગામના આગેવાનોએ મુલાકાત લઈ પોલીસની મદદથી બંધકોને પરત લાવવા માટે હૈયાધારણા આપી હતી.